શરદ પૂર્ણિમા પર આવો જાણીએ કેટલાક ખાસ સરળ ઉપાય, સાથે જ જાણીએ શરદ પૂર્ણિમાની રાત્રે માં લક્ષ્મીને મનાવવાનો મંત્ર અને કેવી રીતે મેળવવી સૌભાગ્યનો આશીર્વાદ. સૌથી પહેલા વાત કરી શરદ પૂર્ણિમાના દિવસે કયા ઉપાય કરશો. સફેદ ફૂલ જેવા કે સફેદ ગુલાબ, ચંપો, ચમેલી, ચાંદની, કુમુદની, સફેદ મોતી, સફેદ ફળ, સફેદ ચમકીલા વસ્ત્ર, સફેદ અનાજ જેવા કે ચોખા, સફેદ મીઠાઈ જેવી કે ખીર વગેરે ચંદ્રમા અને શ્રીકૃષ્ણને અર્પિત કરો. મહાલક્ષ્મીને પીળી અને લાલ સામગ્રી ચડાવો. મોર પંખને વાંસળીમાં બાંધીને પૂજા કરો. ઘીનો અખંડ દીવો પ્રગટાવો. ઘરના પણિયારા પર સ્વસ્તિક બનાવો. શરદ પૂર્ણિમાની રાત્રે કરવામાં આવેલ પૂજન અને આરાધનાથી આખું વર્ષ લક્ષ્મી અને કુબેરની કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત મનોબળમાં વૃદ્ધિ, સ્મરણ શક્તિ અને સુંદરતામાં વધારો થાય છે. મા લક્ષ્મી આ દિવસે વિશેષ પ્રસન્ન થાય છે, કારણ કે માન્યતા મુજબ આ દિવસે સમુદ્ર મંથનથી તેમનો જન્મ થયો હતો. આ દિવસે તેમની પાસેથી મનપસંદ વરદાન મેળવવું સરળ રહે છે. તેથી શરદ પૂનમ પર મા લક્ષ્મીની આરાધના જરૂર કરવી જોઈએ. આવો હવે જાણીએ શરદ પૂર્ણિમાની રાત્રે માં લક્ષ્મીને મનાવવાનો મંત્ર. ઓમ શ્રીમ હીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રી હીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ. ભાગવત મહાપુરાણમાં કહેવામાં આવ્યું છે કે તમે ઈચ્છો કે તમારું ભાગ્ય સૌભાગ્ય બની જાય તો શરદ પૂનમ પર ચમકીલા, શ્વેત અને સુંદર ચંદ્રદેવને આ મંત્રથી પૂજો. ચાંદીના વાસણમાં દૂધ અને મિશ્રીનો ભોગ લગાવીને આ મંત્રનું આખી રાત જપ કરો. શરદ પૂર્ણિમાની રાત્રે તમે આ મંત્રથી સૌભાગ્યનો આશીર્વાદ મેળવી શકો છો. મંત્ર આ પ્રમાણે છે: પુત્ર પૌત્ર ધનમ ધાન્યમ હસ્તસ્ય સ્વાદિક વેદ્રમ પ્રજાનમ ભવસી માતા આયુષ્મત કરો તમે.